આજે આપણે મહારાષ્ટ્રીયન ઓરિજિનની પણ ગુજરાતીઓની બહુ જ ફેવરિટ એવી એક રેસીપી જોઈશું, પાતરા. અળવીના પાનમાંથી બનતા પાતરા. પાતરા ભાવે બધાને, પણ બધા લોકોના બહુ સરસ બનતા હોતા નથી. સો ઓન ડિમાન્ડ ઘણા બધા લોકોએ કહ્યું કે સરસ ઓછા ટેસ્ટી પાતરા ઘરે કેવી રીતે બને, તો ચાલો જોઈએ રેસીપી. સૌથી પહેલાં 1-1.5 કપ જેટલું બેસન લઈશું. એની અંદર થોડું આગળ પડતું એવું મીઠું લેવાનું છે, 2 ચમચી જેટલું. 1 ચમચી લાલ મરચું, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી અજમો, થોડી હિંગ અને શુગર. ગોળ પણ લઈ શકો છો. 2-3 ટેબલસ્પૂન જેટલી ખાંડ, 1/2 ચમચી ગરમ મસાલો અને 2 ટેબલસ્પૂન જેટલા મરચાં વાટેલા લઈશું. ત્યાર પછી આંબલીનો પલ્પ 2-3 ટેબલસ્પૂન જેટલો લઈશું અને આ રીતે વિસ્ક વડે, સ્પૂન વડે અથવા તો હાથથી જ એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમે ઈચ્છો તો ગોળ આંબલીની જે ચટણી ગળી આપણે બનાવેલી હોય એ પણ લઈ શકાય, અને જો આંબલી ના ફાવતી હોય તો તમે દહીંમાં ગોળ મિક્સ કરી ઓગાળી સરસ રીતે અને એ પણ એડ કરી શકો છો. હવે ધીમે ધીમે જરૂર પૂરતું પાણી ઉમેરતા જઈશું અને આ રીતે થોડું થીક કન્સિસ્ટન્સીનું પણ સ્પ્રેડ કરી શકાય એવું બેટર તૈયાર કરીશું. એને 1/2 કલાક માટે એક બાજુ મૂકી દઈશું. ત્યાર પછી આ રીતે અળવીના પાન લેવાના છે. પાનને ધોઈ લૂછી અને કોરા કરી લેવાના છે. પાનની બેક સાઈડ ઉપર આ રીતે દાંડી જેવી જે વેઇન્સ હોય, એને થીક વેઇન હોય, એને ચપ્પુથી આ રીતે કાપી લેવાની છે, જેથી વાળતી વખતે તૂટી ના જાય અને ખાવામાં પણ કડક ના લાગે. આ જ રીતે બધા પાનને તૈયાર કરી લેવાના છે. હવે જે બેટર બનાવ્યું છે એની ઉપર સ્પ્રેડ કરવાનું છે. બેટરની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ, થોડી વાર પલળે ને એટલે એની અંદરની શુગર કે ગોળ તમે જે પણ નાખ્યું હશે એના લીધે આ રીતે થોડુંક લિક્વિડિફાઈ થશે. હવે આ પાનની ઉપર એની બેક સાઈડ છે, એની ઉપર આ રીતે બેટરને સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. એકદમ સ્ટીકી થશે બેટર. હવે બીજું પાન આ રીતે ઓપોઝિટ સાઈડમાં મૂકવાનું છે અને પાનની ઉપર ફરીથી આ જ બેટરને આ રીતે સરસ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. ઘણા લોકો 4-5 પાનાનો પણ રોલ કરે છે, પણ 2 પાનાનો રોલ આઈડિયલી કરશો તો સરસ પાતરા બનશે. પાન સરસ રીતે સ્ટીક થઈ જાય પછી એની બંને જે સાઈડ છે, વર્ટિકલ સાઈડ, એને આ રીતે ફોલ્ડ કરી લેવાની છે, જેથી કરી અને જે બેસન છે સીલ થઈ જાય પ્રોપરલી. હવે કોઈ પણ એક છેડા ઉપરથી આ રીતે ફોલ્ડ કરવાનું શરૂ કરવાનું છે અને બંને છેડાને આ ટ્રાયેંગલ છે ફોલ્ડ કર્યા પછી એને આ રીતે રોલ કરતા જવાનું છે. રોલ કરતા કરતા પણ વચ્ચે વચ્ચે બેસન આ રીતે સ્પ્રેડ કરીશું, જેથી કરી પ્રોપરલી રોલ સીલ થઈ જાય. અને હવે આ જે રોલ કર્યા પાતરાના એને સ્ટીમ કરવાના છે. પાણી ગરમ થાય એટલે સ્ટીમરમાં પાતરાના રોલ આ રીતે મૂકવાના છે. 15-20 મિનિટ સુધી એને મીડિયમ હીટ ઉપર સ્ટીમ કરી લેવાના છે. ત્યાર પછી નાઇફથી ચેક કરી અને હીટ બંધ કરીશું. 1/2 કલાક રાખ્યા પછી રોલ ઠંડા થાય એટલે એને આ રીતે નાઇફથી કટ કરી લેવાના છે, રાઉન્ડેલ્સમાં કટ કરવાના છે. જો આ રીતે બેસન જે છે પ્રોપરલી કૂક થઈ ગયું છે અને પાતરાનો સરસ મજાનો રોલ રેડી થઈ ગયો છે. હવે એનો વઘાર કરીશું. એના માટે તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ અને તલનો વઘાર કરવાનો છે.
એમાં આ પાત્રાના પીસીસ આ રીતે મૂકી અને મીડિયમ હીટ ઉપર એને થવા દઈશું. જો તમને ક્રિસ્પી ભાવતા હોય તો વધારે વાર સુધી રાખવાના છે, અને સોફ્ટ જોઈતા હોય તો 2 મિનિટ પછી એને હીટ ઉપરથી ઉતારી લેવાના છે. કોથમીરથી ગાર્નિશ કરીશું. ઇફ યુ વિશ તો આ રીતે શ્રીફળને છીણી અને કોપરું જેને કહેવાય એનાથી પણ તમે ગાર્નિશ કરી શકો છો. તો રેડી છે ગરમા ગરમ પાતરા ટુ સર્વ. એને તમે ગરમ પણ ખાઈ શકો છો અને બીજે દિવસે ઠંડા પણ ખાઈ શકો છો. પાતરાને કોઈ ચટણીની જરૂર નથી, હા પણ ગરમા ગરમ ચા સાથે સર્વ કરશો તો ખાવાની મજા આવશે. આ રીતથી બનાવશો તો ચોક્કસ 12 કરતાં પણ વધારે સરસ, વધારે ટેસ્ટી અને વધારે સોફ્ટ પાતરા રેડી થશે. ચોક્કસ બનાવજો. થેન્ક યુ.